મનુષ્ય અવતારમાં આવ્યો ઉદ્ધવજી, જે સંતોને સેવે છે તન મન ધનથી મન વચન કર્મથી, એ તો નિત્ય સેવક અમારે, એ તો આદિ અનાદિથી અમારા ભેળા ભેળા છે. તમે સદાય હરિના દાસ, તમે હતા હરિના દાસ, તમે આવી રૂડી રીત પાડો. હમણાં જ આપણે મળ્યા અને સદગુરુને ચરણે આપણે હમણાં જ ગયા એવું નહીં માનતા. આપણે તો આદિ અનાદિથી ભેળા છીએ અને મળ્યા હોય એને જ મળે પૂર્વની પ્રીતે, નવા કોઈ ખાતે નહીં ચડે એ આદિ અનાદિની રીતે. એટલે જે જન કરે સંતોની સેવા એ નિત્ય સેવક અમારે. બ્રહ્માનંદ કહે એક જ પલમાં, જેમાં પીર પલમાં કેમ કે જેસલને એક પલમાં પીર કરી દીધા તો બહુ સારું ભાઈ, કઈ ઉજાગરા કરવાની મહેનત કરવી નહીં, દોડધામ કરવી નહીં, સદગુરુને ચરણે જઈ અને સદગુરુદેવ સંતો આપણા મસ્તક ઉપર હાથ મૂકી દે એટલે આપણને ત્રણ ભવનનું જો જ્ઞાન થઈ જતું હોય તો શું કામ ભાઈ આ ઉજાગરા આમ કરવા, ખર્ચા આમ કરવા, દોડધામ શા માટે મહેનત. પણ એ પલમાં પીર થયા એ વાતે સાચી. અને જે માણસો પોતપોતાની સમજણથી માની રહ્યા છે એને કહ્યું એ પ્રમાણે સમજાય તો વાત હાસી. જે પલ આપણા ઘટમાં ઉઠે છે અને જે પલ પાછી બેહે છે, જેને શ્વાસ ઉશ્વાસ ની અંદર જેને સુરતાનો દોર બાંધી દીધો અને એના જેને ધ્યાની બનાવી દીધા, એ પલમાં એ પીર બન્યો. આજ ઉપદેશ દીધો અને કાલ પરબારે પરબારે પીરની સાપ લાગી ગઈ એવું નથી બન્યો. પણ જે પલ ભક્તિ પ્રેમની 100 વર્ષનો યોગ જો સૂકી ગયા પલ પ્રેમની, તો જે યોગ મળ્યો છે એ જ બની જાય રોગ, તો મહારોગ એવો ને એવો રહી જાય. માટે આ પલને ચૂકવી નહીં, પલને ભૂલવી નહીં, અને પલે પલે એને યાદ કરવા. જેમ અરજી ભાટીએ કહ્યું કે પલે પલે પીર રામદેવ ને સમરું, ઈ છે નકલમ મેજા ધારી. હરિચરણે હરિ ભાટે ભાટી હરભુજી બોલ્યા કે મેં ધણી ધાર્યો છે મેજા ધારી, ભજનના આમાં વાગે છે ભડાકા ભારી. ઘડો ઘડમાં એ ભજનના ભડાકા વાગી રહ્યા છે અને એ પલે પલે શ્વાસે શ્વાસે હર દમે દમે હું મારા સદગુરુદેવનું ભજન ગુપ્ત કરું છું. અને જેનું હું ભજન કરું છું એ અલખ ધણી છે, અવિનાશી છે, જેનો કોઈ દી નાશ નથી થતો એવું સ્વરૂપ છે. એમ હરિચરણમાં હરભુજી બોલ્યા કે મેં ધણી ધાર્યો છે મેજા ધારી. એટલે ધણિયાતા ધણમાં જો આપણે ગયા હોય ને તો આપણે કંઈક ગોવારની હાનમાં સમજી, પણ જો રેઢા ધણમાં સડી જાય હે તો એમાં કેટલી ગાયો કેમણી જાય અને કેનું ખાઈને આવે એનું કાંઈ નક્કી નહીં. એટલે રેઢા ધણમાં ન જાવું. જે ધણમાં ગોવાર હોય ને એ ધણમાં જો જઈએ ને એના ભેરા ને ભેળા રહી તો કોક દી એની હાન આપણા જીવનમાં આવતી આવવી હોય તો આવે. એના અવાજને પણ આપણે ઓળખી શકીએ. અરે પશુ પ્રાણી ગોવાળીઓ પડકારો કરે એટલે ગાયોને ખબર પડી જાય કે મને પાછો વળવાનું કહે, અને માણાને રૂબરૂ કહે કે હવે પાછો વળ પાછો વળ.
ઓલા હાનમાં સમજી જાય છે ને આને રૂબરૂ કહી પાતો પોતે સાંભળે છે, છતાં જો પાછો ન વળે તો એમ માનવું કે આ જીવ બહુ મોટી કઠણાઈ વાળો છે. છતાંય સંતો દયાળુ છે, દયા કરીને ભલી પાછો એને શિખામણ આપે, ભલામણ કરે કે ગાંડો થામાં ભૂલો પડમાં જ્યાં જાય ત્યાંથી તને માર મળશે, થાક મળશે, ઉપાધિ મળશે. માટે સંતને સેવી લે અને ગદગંગામાં એક રૂપે રસ રૂપે થઈ જા. ગદગંગામાં જવું એટલે એમાં ખોવાઈ જવું, મોટું થઈને ન જવું. તો આપણો ભાવ, આપણો પ્રેમ શુદ્ધ અને પવિત્ર માનવો. એટલે જે જન સંતોની સેવા કરે ઓ તો નિત્ય સેવક અમારે. બ્રહ્માનંદ કહે એક જ પલમાં, એ પલમાં જો આપણને ધ્યાની બનાવી દે ને એ પલ જો આપણને વાલી લાગે તો ભવ બંધન કટડારે. ઘણા માણસો એમ કહેતા હોય કે ધ્યાન વિસર્જન થઈ જાય, મને તો ભજન ભૂલાઈ જાય. પણ ધ્યાને ન આપણું ખંડિત થાય, ભજને ન ભૂલાઈ જાય, આપણો અહમ છોડીને, આપણી બુદ્ધિ ડાપણ છોડીને, જે તારીખે, જે સમયે, જે ઝૂંપડીમાં, જે ગામમાં આપણને ઉપદેશ મળ્યો છે એ પલને યાદ કરો. દયા કરીને હા પાડી ત્યારે આપણને હું ખબર પડતી કયો જઈ. કોઈના અવગુણ જોતા આપણને એમ તો મનમાં એમ માનતા કે જો મને સ્વીકારી લે તો હારું, મને ઉપદેશ દે તો હારું. ઉપદેશ દીધા પછી વરા બે વરા હળતા મળતા રહ્યા, ભજન કરતા ગયા તો કઈ ના ઉગુણ મીઠા દેખાવા, આ ભાઈ આલે એવો નથી કે ભક્તિમાં, આ ભાઈની સેવા ઓછી, એવું આપણને શીખવાડ્યું નથી. આપણને તો એ શીખવાડ્યું છે કે તમે તમારા સ્વરૂપમાં અને શ્વાસે શ્વાસે આ ભજન કરજો. અને ક્યારેય એમ ન માનતા કે હું એકલો છું, સદગુરુ સાથે ને સાથે છે, ઉદાસ નહીં થતા. આ હું એક વખત નથી કહ્યું, દરેક સંતોએ પડકારા કરી કહીને કહ્યું છે હજારો વખત. છતાં જો આપણે ઉદાસ થઈ જઈએ તો એમ માનો કે આપણે ભૂલકણા કે નહીં. અને જે મહાપુરુષોએ પડકારો કરીને કહ્યું છે એ વચનમાં વિશ્વાસ ન હોય, ઓલું મૂળ વચનમાં વિશ્વાસ નહીં. અને સત્સંગમાં કહ્યું કે સદગુરુ સાથે છે એ શબ્દમાં ધ્યાન ન લાગે, એમાં જો વિશ્વાસ બેસી જાય તો ખ્યાલ આવે કે આપણે એકલા નથી, સદગુરુ તો સાથે જ છે. એને આગેવાની આપીને જો આપણે જીવન જીવીએ તો કોઈ દી આપણને ઠેહ ન લાગે, કોઈ દી આપણે પડીએ નહીં, આપણામાં કોઈ દી અહમ ના આવે. એટલે અગર હે જ્ઞાન કો પાના, બ્રહ્માનંદ કે તો ગુરુ કે જા ચરણ ભાઈ. જો એ જ્ઞાન નું તારે પાન કરવું હોય અને જો તારી એવી લાગણી હોય તો ગુરુ ચરણે પહોંચી જા. પણ જે એટલી આપણી ડાપણની બારી બાંધીને ડાપણની જે ગાંઠણી છે ને એને બારોબાર મૂકીને જાઓ તો આપણે એના ચરણમાં રહી શકશે. એકમેક જો થવું હોય તો દેહ ભાવ છોડવો પડશે. અને સદગુરુ સ્વરૂપનું જે વર્ણન કરે છે વાણીમાં મહાપુરુષો, અને જે સદગુરુના ગુણ ગાયને જે પાર પહોંચ્યા, એ સદગુરુદેવને દેહ જ નથી, પાંચ તત્વોનો ખલકોય નથી, એની કોઈ જાતિ ભાતિ નથી, એ આવતો નથી, જાતો નથી. પણ જ્યાં લગી આપણામાં દેહ ભાવ છે ત્યાંથી દેહ ભાવ દેખાય છે. જો આપણામાંથી દેહ ભાવ નીકળી જાય, ભક્તિ ભાવ, હેત ભાવ, પ્રેમ ભાવ અને ગુરુના ગુણ પ્રગટે તો એ વિદેહની વાત આપણને સમજાય. એમ પૂજા પણ ગુણની છે, દર્શને ગુણ ના કરવા. અને સંતોને સેવતા સેવતા વર્ષો સુધી જો આપણામાં એ ગુણ ન પ્રગટે તો એને આપણા શાસ્ત્રોએ નુગરા કહ્યા છે. નુગરા જેને સંત ન મળ્યા હોય, સત્સંગ ન મળ્યો હોય, જગતના કોઈ પણ જીવને નુગરા સંતોએ કહ્યા નથી. નુગરા એટલે ન ગુણા. વર્ષોને અંતે જો આપણા જીવનમાં એ ગુણ ના આવે તો ન ગુણા નહીં. કાંઈક થોડા ઘણા તો ગુણ પ્રગટવા જોઈએ ને, થોડો ઘણો તો કંઈક આપણા જીવનમાં લક્ષ્ય બંધાવવો જોઈએ ને. પણ જો બિલકુલ આપણામાં એ લક્ષ્ય સંતાન ન થાય
તો એને નુગુણા કહ્યા છે. ન ગુણા કે ભાઈ તારામાં હજી ગુણ ન આવ્યા. આપણે જેસલનો ઘણી વખત દાખલો દઈ કે જેસલપીર તોરણનો સંગ કરી અને તોરણને સેવવા મીંડા, ભગવાન માનવા મીંડા, એની એક દી એવી પલ આવી કે ચાર પાંચ ભક્તો, ચાર પાંચ ભાઈલાઓ તોરલભાઈને મળવા આવ્યા. હે, એને ચરણે બેઠા, ગુણ ગાય, પણ એને ખવરાવવું તો ખરું ને. ઘરમાં પાલીએ કે મુઠીએ કે બાજરો નમરે, એવી વસ્તુ નમરે પોતાના ઘરમાં કે કઈક વસ્તુ મૂકી દઈએ અને બે કિલો અનાજ લઈ આવીએ. ત્યારે તોરલભાઈ જેસલને કહ્યું કે જેસલજી, આપણા સાધુડાને આ ભક્તોને આપણે જમાડવા તો છે પણ ઘરમાં કાંઈ નથી, તમે કાંઈક લઈ આવો. અરે પણ મારો કોણ ભરોસો કરે, હું બજારે હાલ્યો જાઉં તો એ ભાણા હોય કે મારા સામે દોરા કાઢે, આંગણે આવ્યો કોઈ ન વાસે મને કોઈ ભાઈ બે કિલો બાજરો દે, પણ તમે સદી કાંઈક કરો. ત્યારે તોરલભાઈનો ઇતિહાસ એમ છે કે સધીરા પાસે ગયા અને સધીરા પાસે અનાજની માગણી કરી, એટલે સધીરાએ કહ્યું એવી કઠોર શરત બાંધી કે તમે જો મારી સેવા કરો તો હું તમને આપું. તોરલભાઈ કે કબૂલ છે, પણ અત્યારે મને અનાજ આપ્યું, મારા સાધુડાઓને સંતોને જમાડી આવું. એ કે કાંઈ વાંધો નહીં. એટલે અનાજ લઈને ઘેરે ગયા, દરી ઘડી ત્યાર પીરસીને ખવરાવ્યું પીવરાવ્યું, પછી ભજનની શરૂઆત કરી. કુદરતને કરવાથી ઝીણો ઝીણો વરસાદ મીંડો પડવા સોમાહાની સીઝન થઈ અને ભજનની શરૂઆત થઈ હતી ત્યારે પાસાવરી જેસલજીને હાન કરીને બોલાવ્યા કે જેસલજી આમ બન્યો છે, એટલે હું બોલ કોલે બંધાણી છું અને આ વરસાદ પડે, હવે મારે અંધારાનો ત્યાં જવું કેમ. એટલે જેસલજી કે તમારે ખંભે બેસી જાઓ, હાલો હું મૂકી જાઉં. એટલે જેસલજીને ખંભે ઉપાડી મૂકવા ગયા અને જ્યાં સધીરાના મકાન હતા એના દરવાજા પાસે ઊભા રાખી તોરલજીને આમ ઓટા માથે, અને જેસલજીએ દરવાજો ખખડાયો. એટલે ઓલો જાગતો હતો કે તોરલભાઈ આવ્યા, એટલે પાણીનો લોટો ભરી ન જાય, કારણ કે ઝીણો ઝીણો વરસાદ પડે છે. તો તે દી આવા કંઈ ડામર રોડ કે નહોતા, સિમેન્ટ રોડ, એટલે કદાચ તોરલભાઈના પગમાં ગારો છૂટો હોય, પગ બગડ્યા હોય. એટલે લોટો ભરીને જાય કે લ્યો આ પાણીનો લોટો, પગ ધોઈ અને મંદિરમાં પધારો. એટલે તોરલભાઈ જે મારા પગ બગડ્યા નથી કે કેમ આ વરસાદ પડે અને તમે આવ્યા, તો બજારમાં હાલતા હાલતા તમારા પગ બગડ્યા નથી કે હું હાલી નથી, મને જેસલ મૂકવા આવ્યા છે. જેસલ એવું જાણ નામ બોલ્યો તો હાથમાં જ લોટો પડી ગયો જેસલ, બોલા સધીરાને મરી ગયા. આ ખબર નહીં કે સતીના સંગમાં જેસલ છે, હેઠો ઉતરીને સધીરો જેસલજીના પગમાં પડ્યો. મારી ભૂલ થઈ ગઈ બાપા, તમારું નામ દીધું તો હું બે કિલો ના છું, ભલે ને પાંચ ગુણી લઈ જાય કેમ, મને વાંધો કુણો પડી ગયો, તરત લઈ જા માણવા પડ્યા જોઈએ. જેસલજીને જ આ સધીરો પગમાં પડ્યો, કાં તો જેસલને આંખમાં આંખવાળાની ધાર પડી થવા મીંડો રોવા. તઈ સધીરાએ કહ્યું કે જેસલજી તમારી આંખમાં હું, તમે આખા જગતને રોવરાવો આડો પાડોમાં, તમારું નામ લે તો માણા થરથર કંપે, અને તમારી આંખમાં હું ક્યાં, તમારો દારૂગોળો ક્યાં, તમારી બંદૂક. તઈ રોતા રોતા અવાજે જેસલજીએ એટલે કહ્યું, એટલું કહ્યું કે સધીરા એ દારૂગોળો અને જે કાંઈ હથિયાર હતા એ તો આ સતીનો સંગ કરતા મારા બધા હથિયાર ભાંગી પડ્યા. અરે બાબા, દારૂગોળો પણ ઢોળાઈ ફોડાઈ ગયો. કે પણ તમારી આંખમાં હું કેમ, તમને કાંઈ મારું દખ તો નથી લાગ્યું ને, તમારે હજી કાંઈ જોતું હોય તો મારી દુકાનમાંથી લઈ જાઓ, પણ તમે આવો અફસોસ શા માટે કરો. એટલે જેસલજી એમ કે મને તારો જરાય અફસોસ નથી અને તારું મને કાંઈ દખે નથી લાગ્યું, પણ હું તો મારા મનને અને મને ધિકાર આપું છું
હું તો મને ધોખો આપું છું કે એટલા વર્ષથી આ સતીના સંઘમાં તો હજી મારી જૂની અફવા નથ ગઈ એટલે હું મને અધિકાર આપો, તારા ઉપર દખ નથી. આવો જો આપણને ધોખો થાય ને આવી જો આપણા જીવનમાં આપણને ખીચ ચડી જાય તો આપણા અવગુણનો નાશ થાય, પણ બીજાના ધોખા કરી અથવા તો બીજાના અવગુણ જોઈ ત્યાં સુધી આપણામાં ગુણ ક્યાંથી પ્રગટ થાય. તો જે આપણી અફવા હોય, જે આપણું જીવન હોય, જો પલટો ખાઈ જાય, હે વર્તમાન બદલી જાય, તો આખી બીજી સાપ લાગે ને. જેમ દાસોથી એ કહ્યું કે વાયલામાં વરેહની નિશા તને ક્યાંથી સળી, આ રંગ શેનો કે બીબે બીજી ભાજ પડી. તારું જીવન કેવું હતું ને આ તારા બીબામાં આખી જુદી ભાજ તારા જીવનમાં દેખાય છે, આ પ્રતાપ સદગુરુ દેવનો છે. તો આપણા જીવનમાં કંઈક જુદી ભાજ પડી જવી જોઈએ, દ્રષ્ટિ બદલી જવી જોઈએ, વર્તમાન બદલી જવું જોઈએ, વિચાર બદલી જવા જોઈએ, અને સદગુરુ તો સાથે જ છે. માટે મહાપુરુષોએ મીઠા ઠબકાઈ ખૂબ દીધા વાણી દ્વારા, અને શિખામણે ખૂબ આપી છે, અને એ શિખામણમાં અને એ શાનમાં આપણે સમજી જાવું એ ગુરુ બાળકોની તો ખાસ ફરજ છે. નદી કદાચ સલકાઈ જાય, ખૂબ વરસાદ પડતા અને ચાલી પસાર ગામમાં કદાચ પાણી પાણી કરી મૂકે તો માણસોને ધોખો નહીં થાય, અફસોસ નહીં થાય. કારણ કે ભાઈ વરસાદ છે, અનરાધાર મળે વરવા વહરવા, અને હો 200 કે 150 ઇંચ એક ધારો પડી જાય તો નદીમાં પાણી ન હમાય. ન હમાય એટલે ગામડામાં પાણી ફરી વળે, પણ એમાં માણસોને કોઈને અફસોસ નહીં થાય. પણ દરિયો જ્યારે પોતાની પાર વટીને આવીને એક આધા ગામને જબોરી દે એટલે તરત માણસોને એટલું બધું અંદરમાં ઊંડાણમાં દુઃખ થાય કે હવે હળાહળ કલિયુગ આવ્યો કે સાગરે મજા મૂકી. તો આપણને સાગર બેટા બનાવ્યા છે ગુરુ મહારાજે. આપણા હૃદયમાં બિલકુલ કાંઈ હિલસાલ ન થાય ને સલકાય નહીં તો એને સાગર કહેવાય, અને એ સ્વરૂપ આપણને ઓળખાય. કોઈ ના અવગુણ ન જોવા. સાગર તો એને કહેવાય કે નદી ગમે એટલો કચરો લ્યાવે, ડોરું પાણી લ્યાવે, છતાં પણ એને એમાં હમાવી દે એને સાયર કહેવાય. તો એ સાયરની લહેર મળી જાય, પીડા રહી દરબારમાં ધક્કા ધણી ના ખાય, કોક દી લહેર એ સાયરની, તો દુઃખ દારિદ્ર બધા મટી જાય, બધા દર્દ વ્યા જાય, પણ જો ત્યાં પીડા રહી તો. સ્મરણ કરો બિન શ્વાસ મત ખોઈ, ના જાણું એ શ્વાસ કી ફેર આવન હોય કે ન સી, હરી દે તો હે કપડ લકડ ને આગ, જીવતા જો ચિંતા કરે તાકી બડી અભા. સારી
Yeah.
जगदंबानी अपने अपना गुरुदेव